વાલિયામાં સીતરા સાતમની ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. સીતરા સાતમના આગલા દિવસને રાંધણછત કહેવામાં આવે છે. રાંધણછતના દિવસે ગૃહિણીઓ ભોજન તૈયાર કર્યા બાદ સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરી સાતમના દિવસે સીતરા માતાજીની પૂજા કરી તાધુ ભોજન આરોગવામાં આવ્યું હતું. કોરોનાની શાંત પડેલી બીજી લહેર વચ્ચે શ્રાવણ મહિનો આવતાની સાથે હિન્દુ સમાજના તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે. શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. શીતળા માતાજીની આરાધનાના પર્વ શીતળા સાતમની વાલિયા ખાતે ભક્તિસભર માહોલમાં ઉજવણી કરાઈ હતી. શીતળા સાતમ અગાઉ રાંધણ છઠ્ઠના દિવસે ગૃહિણીઓએ ભોજન તૈયાર કરી લીધું હતું. સવારે શીતળા માતાજીની પૂજા કરી ઠંડુ ભોજન આરોગવામાં આવ્યું હતું. શાસ્ત્રોમાં થયેલા ઉલ્લેખ મુજબ છઠ્ઠના દિવસે રસોઈ કરી ચૂલાની પૂજા કરી હોવાથી કોઈ પણ ગરમ વાનગી બનતી નથી. સાતમના દિવસે સવારે સ્ત્રીઓ ઠંડા દૂધ, જળ, ચંદન, ચોખા, કંકુ વગેરે દ્રવ્યોથી શીતળા માતાની પૂજા કરવામાં આવી હતી. આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે, તેમજ બાળક જો વારંવાર માંદું પડતું હોય તો તેને પણ માતાજી રોગમુક્ત કરી તંદુરસ્તી અર્પણ કરે છે તેવી દંતકથા જોડાયેલી છે. વાલિયામાં સાતમના દિવસે ગૃહિણીઓએ સવારના અરસામાં મંદિરોમાં શીતળા માતાજીની પૂજા કરી ટાઢુ ભોજન લીધું હતું. વાલિયા ગામમાં કુણા માતાના મંદિરે શીતળા માતાની પૂજા બહુ સરસ રીતે થાય છે. બહેનો ભાવભક્તિપૂર્વક પૂજા કરે છે, ઠંડુ ખાય અને પછી માતાજીને આખો દિવસ ભક્તિ કરી સારી રીતે માતાજીનું પૂજન કરીને વ્રત કરે છે.